નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરિયરના ડિજિટલ પ્લેટફોર્મ પર હું પરેશ વિરડીયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો એક મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે કે જે સમાચાર અંતર્ગત જે બે હજાર અઢાર ઓગણીસ અંતર્ગત જે તલાટી જુનિયર ક્લાર્ક એમના જે ફોર્મ ભરેલા હતા તો એ ફોર્મ રદ કરેલા છે હવે એ જે જગ્યા હતી એ જગ્યા છે એમાં ઘટા એમાં વધારો કરવામાં આવેલો છે એટલે કે જે જગ્યા છે એમાં વધારો કરવા માટે જેટલા પણ ફોર્મ ભરાણા હતા એ ફોર્મને રદ કરવામાં આવ્યા છે અને એની જગ્યાએ સરકાર દ્વારા નવા ફોર્મ ભરાય એની કંઈક વ્યવસ્થા કરવામાં આવી છે કેટલીક જગ્યા વધારવામાં આવી છે અને એ પરીક્ષા એટલે કે તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા સરકાર દ્વારા ક્યારે આયોજન થશે એની સંપૂર્ણ વિગત આપણે આ વિડીયો લેક્ચરમાં જોવાની છે તો મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આવેલા બે લાયકોનને પ્રેસ કરી દો જેથી કરીને અમારા દ્વારા જે પણ કોઈ નવી માહિતી મૂકવામાં આવે તો સરળતાથી તમને નોટિફિકેશન દ્વારા માહિતી મળી રહે અને મિત્રો આપણી ચેનલ ઉપર ઘણા બધા વિડીયો પણ મુકાયેલા છે જે તમે ઇતિહાસના ગુજરાતી વ્યાકરણના આવા ઘણા બધા વિડીયો છે એ તમે જોઈ શકો છો પ્લેલિસ્ટમાં જઈને તો ચાલો જોઈએ મિત્રો મહત્ત્વના સમાચાર કે ભાઈ તલાટી ક્લાર્ક માટેના જે પાંત્રીસ લાખ ફોર્મ ભરાયા હતા એ રદ કરવામાં આવ્યા છે એટલે કે જે તલાટી માટેના જે બે હજાર અઢાર ઓગણીસમાં જે ફોર્મ ભરાયા હતા તલાટી અને ક્લાર્ક માટેના કેટલા તો કે પાંત્રીસ લાખ જેટલા ફોર્મ ભરાયા હતા એ શું કરવામાં આવ્યા છે રદ કરવામાં આવ્યા છે એની જગ્યા વધારીને નવી ભરતી પ્રક્રિયા સરકાર દ્વારા આયોજન કરવામાં આવશે એટલે કે એ ફોર્મ રદ કરવામાં આવ્યા છે હવે નવેસરથી સરકાર દ્વારા છે એ વ્યવસ્થા કરવામાં આવશે નવેસરથી ફોર્મ ભરવાના રહેશે જોઈએ સરકારે પંચાયત ભરતી માટે જિલ્લા સમિતિ વિખેરી સત્તા રાજ્ય કક્ષાએ લઈ લેતા નિયમોમાં ધરખમ ફેરફાર અત્યાર સુધી શું હતું તો કે જે ભરતી પ્રક્રિયા હતી જિલ્લા કક્ષાની હતી તો હવે એ સત્તા કોણે સંભાળી લીધી છે રાજ્ય સરકારે સંભાળી લીધી છે એટલે આ આખા ગુજરાતની આખી સમૂહિક છે એ કોની પાસે સત્તા આવી ગઈ તો કે રાજ્ય પાસે આવી ગઈ વાત કરીએ આગળ પહેલાં તો આ ન્યૂઝના આ ન્યૂઝ કે દિવસના છે તો મિત્રો આજે બાવીસ તારીખના જ આ ન્યૂઝ છે એટલે કે આજના જ આ ન્યૂઝ છે તો જોઈએ આ જે છે એ અકેલા ન્યૂઝમાંથી આ પબ્લિશ થાય છે એટલા માટે રાજકોટ કેમ કે અકેલા છે ક્યાંથી પબ્લિશ થાય છે તો કે રાજકોટથી થાય છે બાવીસ તારીખના આ ન્યૂઝ છે રાજ્ય સરકારે તાલુકા જિલ્લા પંચાયતોમાં વર્ગ થ્રીના કર્મચારીઓને ભરતી માટે જિલ્લા કક્ષાની પંચાયત પસંદગી સમિતિઓનું વિસર્જન કરી સઘળી સત્તાઓ ગુજરાત પંચાયત પસંદગી સેવા બોર્ડને સોંપી દેતા નિયમોમાં ધરખામ ફેરફારો તોળાઈ રહ્યા છે ખાસ મહત્વની વસ્તુ એ છે કે સરકારે અંગે વિધાનસભામાં વિધેયક પસાર કર્યા બાદ નવા નિયમો બનાવવા માટે પંચાયત અને પંચાયત અને કાયદા વિભાગમાં કામગીરી ચાલી રહી છે જે બે હજાર અઢારમાં પંચાયત તલાટી જુનિયર ક્લાર્કની જે જગ્યા હતી એના માટે સરકારે જે અરજી મંગાવી હતી કેટલી હતી તો કે અઠયાવીસો જગ્યા માટે હતી કેટલી તો કે અઠ્યાવીસો જગ્યા માટે હતી જે જગ્યાઓ માટે કેટલા ફોર્મ ભરાણા હતા તો કે પાંત્રીસ લાખ જેટલા ફોર્મ ભરાણા હતા એટલે કે અઠ્યાવીસો જગ્યા માટે કેટલા ફોર્મ ભરાણા હતા તો કે પાંત્રીસ લાખ ફોર્મ ભરાણા હતા હવે ઘણા વિદ્યાર્થીને એમ થતું હોય કે સર આટલી જગ્યા માટે આટલા બધા ફોર્મ તો કે ભાઈ આમાં તો આપણો વારો ક્યાંથી આવે પણ આટલા બધા ફોર્મ ભરાણા એની પાછળ કારણ શું હતું એની પણ અહીંયા ચોખવટ કરી છે કે એનું કારણ શું હતું એની ચર્ચા આપણે કરીએ કે ભાઈ ત્યાર પછી ભરતી પ્રક્રિયા આગળ વધેલ નહીં એટલે કે અમુક કારણોસર પ્રક્રિયા છે એ આગળ વધી ન હતી સરકારે આ તમામ ફોર્મ છે એ રદ કરીને નવેસરથી અરજી મંગાવવાનો નિર્ણય કર્યો અને તેની સત્તાવાર જાહેરાત હવે પછી થવાની હોવાની જણાવ્યું છે એટલે કે જાણવા એવું મળ્યું છે કે હવે સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત છે એ હવે પછી છે એ જાહેર કરવામાં આવશે એટલે કે જે પહેલાં તલાટી અને જુનિયર ક્લાર્કના એના ફોર્મ ભરેલા હતા એ તમામ રદ કરવામાં આવ્યા છે હવે આ ભરતી જે અઠયાવીસો જગ્યા છે એમાં કેટલોક વધારો છે એની પણ વાત કરીએ અને આ પાંત્રીસ લાખ ફોર્મ શું કરવા ભરાણા હતા એની પણ વાત કરીએ તો કે બે હજાર અઢારની અઠ્યાવીસો જગ્યાઓના બદલે કુલ હવે પાંચ હજાર જેટલી નવી જગ્યાઓ નક્કી કરી છે ખાસ એટલે કે અઠ્યાવીસોથી અહીં ડબલ કહી શકો એટલે કે હાલમાં કેટલી જગ્યા નક્કી કરી છે કુલ પાંચ હજાર જેટલી જગ્યાઓ છે એ નક્કી કરવામાં આવી છે જે અંતર્ગત ક્લાર્ક ક્લાર્ક તલાટી ઉપરાંત પંચાયતની અન્ય કેટલીક કેડરોમાં પણ ભરતી પ્રક્રિયા થશે જે તે વખતે દરમ દરેક ઉમેદવારોને એકથી વધુ જિલ્લામાં અરજી કરવાની છૂટ હોવાથી કુલ અરજીઓની આંકડો છે એ મોટો થઈ ગયો હતો જો ખાસ જે આ પાંત્રીસ લાખ ફોર્મ ભરાણા એનું કારણ શું હતું તો કે એ સમયે એવી વ્યવસ્થા હતી કે જે તે વિદ્યાર્થીને જેટલા જિલ્લામાં ફોર્મ ભરવાય ભરી શકે છે એવી વ્યવસ્થા હતી પણ આ વખતે શું કરશે તો કે હવે એક જ જિલ્લામાં અરજીની છૂટ આપવામાં આવશે ગયા વખતે શું કર્યું હતું કે જે તે વિદ્યાર્થીઓ બધાએ બબે ત્રણ ત્રણ જિલ્લામાં ફોર્મ ભર્યા હતા પણ આ વખતે સરકાર દ્વારા એક જ જિલ્લામાં ફોર્મ ભરવાની છૂટ આપવામાં આવશે જે તે વખતે અરજી કરનાર ઉમેદવારોને વય મર્યાદા કે ફી બાબતે અન્યાય ન થાય તેની સરકાર કાળજી રાખવા માગે છે કુદરતી ન્યાયતા સિદ્ધાંત મુજબ તક આપશે અને સરકારે જિલ્લાવાર ખાલી જગ્યાઓ બાબતે માહિતી માંગણાપત્ર પણ મેળવી લીધી છે જે બે હજાર બાવીસની ધારાસભાની ચૂંટણી પૂર્વે એટલે કે એની પહેલાં છે એ વિવિધ જીગા વિભાગોમાં મોટાભાયે ભરતી કરવામાં આવી રહી છે એટલે કે આ ભરતી છે એ ક્યારે સુધીમાં પૂરી કરી દેવામાં આવશે તો કે બે હજાર બાવીસમાં વિધાનસભાની જે ચૂંટણી છે એની પહેલાં આ ભરતી છે એ તમામ ભરતી પ્રક્રિયા પૂરી કરી દેવામાં આવશે અને જેમાં સીટો કેટલી વધારો કરવામાં આવ્યો છે એટલે કે અઠયાવીસો હતી એને રદ કરીને કેટલી કરવામાં આવી છે તો કે ભાઈ પાંચ હજારથી પણ વધુ સીટો કરવામાં આવી છે આ સિવાય તો કે હવે દરેક વિદ્યાર્થીને કોઈ એક જ જિલ્લામાં છે એ ફોર્મ ભરવાની છૂટ આપવામાં આવશે આવા તમામ નિયમોના સુધારા સાથે નવી ભરતી પ્રક્રિયા છે એ ટૂંક જ સમયમાં સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવે આવશે એવી સંભાવના રહેલી છે તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું અને મિત્રો ચેનલ નવા ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને આપણી ચેનલમાં આ તમ જે પણ ક્લાસ થ્રીની જે પણ ભરતીઓ આવે છે તેમના તમામ વિષયના વિડીયો ઓલરેડી મુકાયેલા છે તો એ તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો તો આ વિડીયોમાં આપણે આટલું રાખીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત અસ્તુ